વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, હિન્દીની ચોપડીમાં તમે લખતા જશો. ચાલો આપણે આગળના વિડીયોમાં દ, દરવાજા કા દ સુધી શીખ્યા હતા. તો હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈશું, જેમાં આપણે આગળના પ્રશ્નો જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી દ, દરવાજા કા દ સુધી શીખી ગયા. હવે ચાલો એમનું આપણે સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાય 1.2, અહીં તમને ટ થી દ સુધી અંક મૂળાક્ષર લખીને દેખાડી દીધા છે. હવે આપણે એના પ્રશ્ન જોઈશું. તો પેલું છે, પહેલા આવતો વર્ણ લખો. એટલે કે જે અહીંયા વર્ણ આપેલો હોય, મૂળાક્ષર આપેલો હોય, એની આગળ જે આવતો હોય એ મૂળાક્ષર શોધી અને લખવાનું છે. તો આપણે ક્યાંથી શોધશું? તો ઉપરથી. તો આ કયો મૂળાક્ષર છે? ઠ, ઠઠેરા કા ઠ. હવે ઠઠેરાનો ઠ આ રહ્યો, એની આગળ કયો મૂળાક્ષર છે? ટ, ટમાટર કા ટ. તો અહીં લખશું ટ, ટમાટર કા ટ. હવે છે ડ, ડમરુ કા ડ. તો ક્યાં છે? આ રહ્યું ડ, ડમરુ કા ડ. ડ ની આગળ કયો આવ્યો? તો ઠ, ઠઠેરા કા ઠ. તો અહીં લખશું ઠ, ઠઠેરા કા ઠ. ત્યારબાદ છે ઢ, તો ઢ, ઢોલ કા ઢ. તો આ રહ્યો ઢોલ નો ઢ. ઢ ની આગળ શું આવ્યું? ડ, ડમરુ કા ડ. તો અહીં આપણે લખશું ડ, ડમરુ કા ડ. ત્યારબાદ છે ત, તલવાર કા ત. તો આમાં તમને તલવારનો ત ક્યાં દેખાય છે? તો આ રહ્યું. હવે એની આગળ શું છે? તો બાણનો અણ. તો અણ આપણે આગળ લખશું. તો બાણનો અણ, અણફેણ અને ત, તલવાર કા ત. ત્યારબાદ છે અણ, બાણ કા અણ. અણ ની આગળ શું આવે? તો ઢ, ઢોલ કા ઢ. તો આપણે આગળ લખશું ઢ, ઢોલ કા ઢ. ત્યારબાદ છે થ, થ ની આગળ શું આવશે? તો થ ની આગળ ત, ત, તલવાર કા ત. ત્યારબાદ છે ટ, ટમાટર કા ટ. તો આ રહ્યો ટમાટર કા ટ. તો ટમાટર ની આગળ શું આવશે? જ, ઝરણા કા ઝ. તો આપણે લખશું ઝ, ઝરણા કા ઝ. ઓ ટ, ટમાટર કા ટ. ત્યારબાદ દ. તો દ ની આગળ કયો મૂળાક્ષર આવશે? તો આ રહ્યો દ. દ ની આગળ શું છે? તો થ, થ, થર્મસ કા થ. હવે આવે છે આગળ. તો થ અને દ ની જુદો પડતો વર્ણ પર ચોકડી કરો. અહીં દ અને થ સિવાયના બધા જ વર્ણ પર આપણે ચોકડી કરવાની છે. તો જુઓ, આ છે ટ. તો ટ પર આપણે પહેલા ચોકડી કરશું. થ માં નથી કરવાની, અણ માં કરશું. ત્યારબાદ ઢ માં પણ કરશું. ત્યારબાદ દ માં નથી કરવાનું. ત્યારબાદ ફરીથી પાછા ઠ, ઠઠેરા પર આપણે ચોકડી કરશું. ડ, ડમરુકામાં બી ચોકડી કરશું. દ માં નથી કરવાનું અને થ માં પણ નથી કરવાનું. ત, તલવારમાં આપણે ચોકડી કરશું. એટલે કે થ અને દ છોડી અને બધા પર ચોકડી કરવાની છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. તો આગળ શું છે? તો ચિત્રને સાચા વર્ણો સાથે જોડો. અહીં તમને ચિત્ર આપ્યા છે, એનો જે સાચું નામ હોય એનો મૂળાક્ષર સાથે આપણે જોડવાનું છે. તો આપણે પહેલા અહીંયા વર્ણ જોઈશું. તો આ શું છે? ટ. તો ટ કોની સાથે આવશે? ટ, ટમાટર કા ટ. તમે ટમાટર ક્યાં છે? તો આ રહ્યું. તો આપણે ટ, ટમાટર કા ટ સાથે ટ ને જોડી દઈશું. ત્યારબાદ છે અણ. તો બાણનો અણ. તો અહીં બાણ ક્યાં છે? તો આ રહ્યું બાણ. તો આપણે બાણ સાથે અણ ને જોડી દઈશું. ત્યારબાદ છે ઢ. તો ઢ, ઢક્કન કા ઢ. તો ઢક્કન કા ઢ ક્યાં છે? તો આ રહ્યું ઢાંકણું. તો આપણે ઢ સાથે ઢાંકણને જોડી દઈશું. ત્યારબાદ છે દ. તો દ કોના માટે છે? તો દવાત. તો આ રહ્યું દવાત. તો આપણે દ સાથે દવાતને જોડી દઈશું. ત્યારબાદ છે ઠ. તો ઠ કોના માટે છે? ઠઠેરા કા ઠ. તો આપણે ઠઠેરા કા ઠ ને ઠ સાથે જોડી દઈશું. ત્યારબાદ છે થ. થ, થર્મોસ કા થ. તો આમાં તમને થર્મોસ ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો?
આ રહ્યું તો થ થર મુસ્કા થ, ત્યારબાદ છે ત તો ત તલવાર કા ત, તો આ રહી તલવાર તો ત તલવાર કા ત, અને છેલ્લે છે ડ ડમરુકા ડ, તો આપણે ડ ડમરુકા ડ સાથે ડ ને જોડી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે જ વ્યવસ્થિત જોડવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો હવે શું છે આગળ આપણે જોઈશું, તો હિન્દી વર્ણની સામે તેનો ગુજરાતી વર્ણ લખો। અહીં તમને હિન્દી મૂળાક્ષર આપી દીધો છે, એની સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખવાનું। તો આ શું છે ટમાટર કા ટ, ગુજરાતીમાં શું કહેવાય ટ ટપાલી નો ટ, તો આપણે સામે લખશું ટપાલી નો ટ। ત્યારબાદ અણ, બાણ નો અણ, તો આપણે ગુજરાતીમાં અણ ફેણ નો અણ, તો આપણે લખશું અણ ફેણ નો અણ। ત્યારબાદ છે ડ ડમરુ નો ડ, આપણે ગુજરાતીમાં ડ ડબ્બા નો ડ। ત્યારબાદ છે થ થર્મસ કા થ, હિન્દીમાં થર્મસ અને ગુજરાતીમાં શું થ થળ નો થ। ત્યારબાદ છે ઠ, તો ઠ ઠઠેરા કા ઠ, તો ઠઠેરા નો ઠ એટલે ગુજરાતીમાં ઠ ઠળિયા નો ઠ। ત્યારબાદ છે ઢ ઢક્કન કા ઢ, તો ગુજરાતીમાં શું કહેવાય ઢગલાનો ઢ। ત્યારબાદ છે દ દવાત કા ધ, અને ગુજરાતીમાં શું કહેવાય દ દડાનો ઢ। ત્યારબાદ છે ત તલવારનો ત, અને ગુજરાતીમાં શું કહેવાય ગુજરાતીમાં પણ ત તલવારનો ત। તો તમારે પણ એવી રીતે ગુજરાતી મૂળાક્ષર લખવાના છે। હવે છે છેલ્લે, તો દ ડ ત સે શરૂ હોને વાલે ચિત્ર પર ગોળ કી છે, એટલે કે બતાવેલા વર્ણોથી શરૂ થતા ચિત્ર પર આપણે ગોળ કરવાનું છે। તો દ પરથી કોનું નામ આમાં આવે છે ખ્યાલ છે કોઈને, તો દ દરવાજા કા દ, તો દ ઉપર દરવાજા પર આપણે ગોળ કરશું। દ તો મળી ગયો, હવે છે ડ, તો ડ પરથી કોનું નામ આવતું હશે, તો આ તો તરબૂચ છે, ત્યારબાદ આ તો સાપ છે, ત્યારબાદ આ ડમરું છે એટલે કે ડ ડમરું કા ડ, તો આપણે ડમરું પર ગોળ કરશું। ત્યારબાદ આ શું છે, તો ઢક્કન કા ડ, તો આના પર આપણે કરવાનું નથી, આપણે આ છે તલવારનો ત, તો ત પરથી કોનું નામ ચાલુ થાય ત તરબૂચ કા ત, તો તરબૂચ નો ત પર આપણે ગોળ કરશું। વર્ણમાં રંગ પૂરી સાચા ચિત્ર સાથે જોડો, અહીં તમને વર્ણમાં રંગ પૂરેલા દેખાડી દીધા છે। હવે તમારે આ ચિત્રનું નામ ચિત્ર જોવાના છે, ચિત્રનું નામ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે એની સાથે આપણે જોડવાનું છે। તો જો મેં તમને એક ચિત્ર સાથે જોડી બતાવ્યું છે, તો આ શું છે ઠ, ઠ ઠઠેરા કા ઠ, હવે ઠ પરથી બીજું કયું નામ આમાંથી શરૂ થાય છે, તો આ છે ઠપ્પા, ઠ ઠપ્પા કા ઠ, તો આપણે ઠ સાથે ઠપ્પાને જોડી દીધું છે। હવે આ શું છે, તો થર્મોમીટર, જેનાથી આપણે તાવ ચેક કરીએ છીએ, તો થર્મોમીટરનો થ, તો આ રહ્યો થ, થને થર્મોમીટર સાથે આપણે જોડી દઈશું। ત્યારબાદ છે આ છે દર્પણ, દર્પણ એટલે અરીસો, તો દ એટલે દર્પણ સાથે દ ને જોડી દઈશું। ત્યારબાદ છે ઢેર, ઢેર એટલે કે ઢરાવ, તો ઢ ઢરાવનો ઢેર, તો ચાલો આપણે એની સાથે આપણે જોડી દઈશું। તો તમારે આવી રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત જોડવાના છે। ત્યારબાદ છે આગળ, આગળ છે વાંચો અને લખો। તમને અહીં કણ ડ અને ટટ લખીને બતાવ્યા છે, આ ઘૂંટવાના છે અને નીચે લીટીમાં સારા અક્ષરે લખવાનું છે। તો ચાલો આપણે પહેલા ઘૂંટી નાખીએ, તો શું છે ક અણ, કણ, એવી રીતે આપણે બધા જ કણને ઘૂંટી નાખશું, કણ કણ કણ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બધા જ ગોઠવાના છે। હવે આપણે નીચે લખશું, તો ક ણ, તો આપણે અહીં પણ લખશું
કણ કણ કણ. તો વિદ્યાર્થી મિત્રો, મેં જુઓ તમને આટલું લખીને દેખાડી દીધું છે, આગળનું તમારે જાતે લખવાનું છે. તો આપણે છતાં પણ લખી નાખશું. ચાલો, કણ ણ ક ણ ક ણ ક ણ ક ણ ક ણ ક અને અણ. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ પેલી લીટી તો લખાઈ ગઈ, એવી રીતે આપણે બીજી લીટીને ગૂંથશું અને આગળ લખશું. તો હું લે ડ ગ ડ ગ ડ ગ ડ ગ ડ ગ ડ ગ અને ડ ગ. તો એવી જ રીતે આપણે હવે નીચેની લીટી પણ લખશું. તો શું છે? ડ ગ. તો ચાલો એવી રીતે આગળ લખીએ. એવી રીતે આપણે લખીશું હવે. તો ડ ગ ડ ગ ડ ગ ડ ગ ડ ગ ડ ગ ડ અને ગ. તો હવે કયો શબ્દ છે? ટ ટ. તો ચાલો, ત ટ ત ટ ત ટ ટ એટલે શું? તો કિનારો. તો ટ ટ ત ટ ત ટ અને ટ ટ. તમારે પણ આવી રીતે સરસ મજાનું ગૂંટવાનું છે અને હવે નીચે આપણે લખશું. તો ચાલો, ત અને ટ આગળ લખશું. ત ટ ત ટ ત ટ ત ટ ત ટ ત ટ અને છેલ્લે ત ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ અક્ષરે આવી રીતે લખવાનું છે, વાંચતા જવાનું છે અને બોલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આજનું હોમવર્ક છે હિન્દી આઈડિયલ ચોપડીમાં પાના નંબર બે બગડા 22 અને બગડે તગડે 23માં આપણે વિડીયોમાંથી જેવી રીતે લખ્યું છે તેમાંથી જોઈ અને તમારે તમારી ચોપડીમાં સારા અક્ષરે લખવાનું છે. હવે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.